દરેક જિલ્લાના પ્રમુખ મહામંત્રી શ્રી, રાજ્યના હોદ્દેદાર શ્રીઓ તથા ઘટક સંઘના પ્રમુખ મહામંત્રી શ્રી અને રાજ્યના દરેક શિક્ષક ભાઈઓ અને બહેનો, ખાસ કરીને જે આ સર્વેક્ષણ બાબતે ઘણા સમયથી આપણી ચર્ચાઓ ચાલતી હતી, જ્યારે આ પરિપત્ર કરવામાં આવ્યો ત્યારે જે આ શિક્ષકોને જિલ્લા સંઘ અને તાલુકા સંઘોની રજૂઆત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘને મળી, આ બાબતે બીજા જ દિવસે માનનીય સચિવ શ્રી વિનોદ રાવ સાહેબ, જલુ સાહેબ, પીએસ જોશી સાહેબ બધા સાથે વિગતે ચર્ચા કર્યા પછી આ સર્વેક્ષણ છે એ ફરજિયાત હતું, એ સર્વેક્ષણ ફરજિયાતના બદલે મરજિયાત કરવામાં આવે, આ સર્વેક્ષણ છે એને સર્વિસ સાથે જોડવામાં ના આવે અને આ સર્વેક્ષણ છે એના માર્ગદંડ છે એ જાહેર કરવામાં ના આવે, આ ચર્ચાઓ જ્યારે સ્થગિત કરવા કે બંધ રાખવા માટે અથવા રદ કરવા માટેની રજૂઆતો આપણી પણ હતી, પણ જ્યારે આ ત્રણ બાબતો સરકાર સાથે ચર્ચા થઈ અને એ સ્વીકારવામાં આવી ત્યારે એ જ દિવસે પરિપત્ર કરી અને અમે પણ અપીલનો વિડીયો આપને મોકલવામાં આવેલો હતો. ફરી શિક્ષકો સાથે ઓનલાઈન મીટિંગ કરીને ચર્ચાઓ કરવામાં આવી અને એ ચર્ચાના અનુસંધાને શિક્ષકોની રજૂઆત આવી, એ અનુસંધાને માન્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને મળવામાં આવ્યું અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, રાવ સાહેબ, પીએસ જોશી સાહેબ, જલુ સાહેબ, નિયામક એમઆઈ જોશી સાહેબ સાથે ખૂબ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને અંતે આપણી જે માંગણીઓ હતી એમાંથી મોટાભાગની માંગણી આપણી સ્વીકારવામાં આવી હતી. ફરી આપણી માંગણી હતી કે આ બ્લોક કક્ષાએ કે જિલ્લા કક્ષાએ નહીં પણ સીઆરસી કક્ષાએ એ લેવામાં આવે, એ પણ માંગણી આપણી રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવી હતી. એટલે મોટાભાગની માંગણીઓ આપણી સ્વીકારાતા સ્થગિત કે રદ ન કરવાનું સરકારનું સ્ટેન્ડ છે એ ક્લિયર હતું, એટલે સર્વેક્ષણ એને કરવાની જે જરૂરિયાત એમને કીધી અને એ ફક્ત તાલીમ માટે અને તજજ્ઞો માટે જ છે એવી એમને લેખિત અને મૌખિક પણ ખાતરી આપેલી છે. આપણી રાજ્યની સંકલન 16 તારીખે મળી, એની અંદર પણ નિયામક સાહેબ અને જલુ સાહેબ આવી અને એ આ આપણી રૂબરૂ આવી તમામ જિલ્લાના પ્રમુખ મહામંત્રીને પણ એમને ખાતરી આપેલી. એટલે સંકલનની અંદર ખૂબ ચર્ચા કર્યા પછી રાજ્યની સંકલને કોર કમિટી બનાવી અને આ કોર કમિટી ગઈકાલે માન્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને, રાવ સાહેબને, એમઆઈ જોશી સાહેબને મળી અને કોર કમિટીએ ચર્ચા કર્યા પછી આ જે કઈ બાબતો હતી એ ચર્ચા થયા મુજબ આ સર્વેક્ષણ જે છે એને અન્ય લોકો ગેરમાર્ગે દોરવા અને જ્યારે સર્વેક્ષણ મરજિયાત જ હોય તો એ સર્વેક્ષણનો બહિષ્કાર કરવાનો રહેતો નથી. એટલે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ જ્યારે સરકાર સર્વેક્ષણ લેવાની જ હોય તો એ સર્વેક્ષણ છે એમાં જોડાવાનું છે, એનો બહિષ્કાર કરવાનો નથી. જિલ્લાના પ્રાથમિક શિક્ષક ભાઈઓ બહેનો જે સર્વેક્ષણ છે એમને એમના સર્વેક્ષણની અંદર સ્થળ ઉપર જઈ જોડાય અને એમને સર્વેક્ષણની અંદર એના મૂલ્યાંકનની અંદર જે રીતે એમને 100% સર્વેક્ષણનું જે છે એના જવાબ આપે, 50% આપે, 75% આપે કે 25% આપે કે જે રીતે આપે એમાં કાંઈ પણ થાય એના કોઈ માર્ગદંડ જાહેર નથી કરવાના અને એના માટે જે કંઈ બને તો એના માટે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ છે એ આપના માટે આપની સાથે છે, જિલ્લા સંઘો આપની સાથે છે, એટલે કોઈ બીવાની જરૂર નથી. અથવા જે લોકો બાકી રહી જાય, જે લોકો નહીં આપે એ લોકોનું જ્યારે સરકાર આયોજન કરે એ સરકારની મેટર છે. આપણા મોટાભાગના પ્રાથમિક શિક્ષકોને અમે અપીલ પણ કરી છે કે મોટાભાગના આપણા સર્વેક્ષણમાં રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સભ્યો જોડાય, જિલ્લા સંઘના પ્રમુખ મહામંત્રીઓ પણ અપીલ કરવાના છે, તાલુકા સંઘના પણ પ્રમુખ મહામંત્રીશ્રી દરેક અપીલ કરે અને આ સર્વેક્ષણની અંદર મોટાભાગના આપણા પરિવારના શિક્ષકો જ્યારે સરકારે આપણી મોટાભાગની માંગણીઓ સ્વીકારી અને એ રીતે વાત કરી ત્યારે આપણે પણ એ વાત સાથે સંમત થયા. એટલે આ બાબતે જે એની આપ સર્વેને વિગતે જાણ કરવામાં છે. અસ્તુ, ભારત માતા કી જય. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદરણીય પ્રમુખ દિગુભા જાડેજા સાહેબ, રાજ્યના સૌ હોદ્દેદાર શ્રીઓ, જિલ્લા સંઘના પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, તાલુકા સંઘના પ્રમુખ મંત્રી શ્રી અને ગુજરાતના લાખો શિક્ષક ભાઈઓ અને શક્તિ સ્વરૂપ બહેનો, મિત્રો, રાજ્યના પ્રમુખ શ્રીએ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી અપીલ થઈ છે કે આ સર્વેક્ષણમાં આપણા શિક્ષકોએ 100% ભાગ લેવો. મિત્રો, અન્ય સંગઠને બહિષ્કારનું એલાન આપ્યું છે. નવાઈની વાત એ છે કે આજે એ વાતને 7 થી 8 દિવસ છે, છતાં હજુ સરકાર સાથે મીટિંગ કરવા પ્રયત્ન કરે છે. એક વખત તમે જેનો બહિષ્કાર કર્યો છે, મરજિયાત છે, બહિષ્કાર કર્યો છે, તો સેના માટે આ મિટિંગોનો દોર ચાલે છે કે 2 દિવસમાં આપણે ફરી મિટિંગો કરીશું? અને સૌથી નવાઈની વાત તો એ છે કે અન્ય સંગઠને ક્યારે લેટર પેપર બહિષ્કારનો આદેશ હજુ કર્યો નથી. એમનું સ્ટેન્ડ જે હોય
तो गुजरात राज्य प्राथमिक शिक्षक संघ नु स्टेन्ड एक ज छे अने क्लियर छे के स्थगित करवा माटे अने शिक्षकोनी पड़ती मुश्किलियो दूर करवा माटे सरकार साथे मीटिंगो करीने जेटला मुद्दा शिक्षकोने स्पर्शता था एटला सरकारमां मरजियात शिक्षण साथे जोड़वुं नहीं क्लस्टर कक्षा आ बधा अपनी रजूआतोने ध्याने लेवामां आवे। मित्रों राज्य प्राथमिक शिक्षक संघे भूतकाळमां केटलाय आवा आंदोलनो कर्या छे। आवा कोई आंदोलनमां क्यारे पण कोई शिक्षकनी सही प्रतिज्ञा पत्रमां लई दीधी नथी। ख्याल नहीं कि प्रतिज्ञा पत्र सहीओ सेना माटे लेवा। राज्य प्राथमिक शिक्षक संघ नो आदेश ए गुजरात ना लाखों शिक्षकों ना हृदय में छे अने ए आदेश ने माथे चढ़ावी अने 24 तारीखे ऑगस्ट क्रांति नो दिवस छे गुजरात ना सौ भाईओ ने बहनों आ सर्वेक्षण में भाग लेशे एवी आशा ने अपील करू छू। जय हिंद जय भारत।